કિશોર પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ છે તે સૌ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે મિત્રો સૌ પ્રથમવાર ચેનલમાં આવ્યા છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં બેલ બટન ઉપર ક્લિક કરશો કે અમે નવી નવી વિડીયો અપલોડ કરીએ કે આપને નોટિફિકેશન મળતું રહે. વિડીયો પૂરી નિહાળજો. નમસ્કાર મિત્રો, આ એપ્લિકેશનનું નામ શું છે અને કઈ રીતે તમે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરશો એ આપણે વિડીયોની છેલ્લે જોઈશું. પહેલાં એ જોઈશું કે આ વિડીયો કઈ રીતે કાર્ય કરે છે. અહીંયા તમે જોઈ શકો છો 1991 થી 2019 સુધીની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી પ્રશ્નો છે. 1991 થી 2019 સુધીની પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ પ્રશ્નો તમને જોવા મળે છે. ગુજરાત, ભારત અને વિશ્વનો સાંસ્કૃતિક વારસો જોવા મળે છે. ગુજરાત, ભારત અને વિશ્વનો ઇતિહાસ, ભૂગોળ, ભારતના રાજ્યોનો ટૂંકો પરિચય, ભારતના તથ્ય, ગુજરાતના તથ્ય, વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો, ભારતનું બંધારણ, ગુજરાત જિલ્લા પરિચય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને ઘણું બધું આ એપ્લિકેશનમાં તમને જોવા મળે છે. તમને રોજે રોજના કરંટ અફેર્સ પણ આ એપ્લિકેશનમાં જોવા મળે છે. સૌથી છેલ્લે છે તે આપણે ક્લિક કરીશું. આ રીતે તમારે કરંટ અફેર્સ ખુલશે. અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ, ઓકે. આ રીતે તમારે કરંટ અફેર્સ ખુલશે. કરંટ અફેર્સ તમે તમારા પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઉપર 3 ટપકા આપેલા છે ત્યાં ક્લિક કરશો અને અહીંયાથી તમે ડાઉનલોડ પણ આસાનીથી કરી શકો છો PDF સ્વરૂપે. એક સ્ટેપ બેક કરીશું. અહીં આપણે હવે એક્ઝામ્પલ જોઈશું, અંગ્રેજી વ્યાકરણ. અહીંયા તમે જોઈ શકો છો ડેઝ ઓફ ધ વીક, મંથ ઓફ ધ યર, ટાઈમ્સ ઇન્ડિકેટર, ગુજરાતી મંથ્સ, આર્ટિકલ, ટેન્સ, ધીસ, ધેટ, ધીઝ, ધોઝ અને ઘણું બધું આ એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામરનું તમને જોવા મળે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધીસ અને ધેટ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને ધીસ અને ધેટની આખી વ્યાખ્યા, કઈ રીતે ધીસ અને ધેટ આવે છે એ તમને ઉદાહરણ સહિત અહીંયા જોવા મળે છે. બેક કરીને ગુજરાતી વ્યાકરણ ઉપર ક્લિક કરીશું. ગુજરાતી વ્યાકરણ અહીંયા તમે જોઈ શકો છો, અલંકાર, જોડણી, કૃદંત, નિપાત, વિભક્તિ, છંદ, સમાસ, વિશેષણ, સર્વનામ, વિરામચિહ્નો અને ઘણું બધું છે ગુજરાતી વ્યાકરણનું. અહીંયા તમે જોઈ શકો છો, આપણે અલંકાર ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને ગુજરાતી વ્યાકરણના જે અલંકાર છે જોવા મળે છે. આપણે એક ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈશું, ઉપમા અલંકાર. અહીંયા તમને ઉપમા અલંકારની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત સરસ સમજૂતી આપેલી છે. આપણે હવે બેક કરીશું અને વિરામચિહ્નોનું એક ઉદાહરણ જોઈશું. સૌથી છેલ્લે વિરામચિહ્નો છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને અલ્પવિરામ, પૂર્ણવિરામ, ગુરુવિરામ, લઘુવિરામ, અર્ધવિરામ, દરેક વિરામચિહ્નો જે છે, પ્રશ્નચિહ્ન, દરેકની સમજૂતી અને ઉદાહરણ સહિત પૂરેપૂરી સમજૂતી જોવા મળે છે. હવે આપણે એક સ્ટેપ બેક કરીશું. પ્રથમ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા 1991 થી 2019 સુધી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે ગુજરાતીના પ્રશ્નો પૂછાયેલા છે તે આપણને જોવા મળે છે. ભાગ 1 થી 18 સુધી ભાગ આપેલા છે. અહીંયા એક ભાગની અંદર 100 પ્રશ્નો છે જવાબ સહિત, એટલે કુલ 1800 પ્રશ્નોનો જવાબ સહિત સમાવેશ થયેલો છે. આપણે ભાગ 5 ઉપર ક્લિક કરી અને ઉદાહરણ જોઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પ્રશ્ન આવી ગયો છે. 100માંથી પહેલો પ્રશ્ન છે સૌથી મોટો ધોધ, તો અહીંયા જવાબ આપેલો છે જોગનો ધોધ. આપણે આગળ વધવું હોય, નેક્સ્ટ કરવું હોય તો જમણી બાજુ આ એરો ઉપર આપણે ક્લિક કરીશું તો નેક્સ્ટ થશે અને અહીંયા ડાબી બાજુ ઉપર ક્લિક કરીશું તો પ્રેવિયસ થશે. આ પ્રશ્નને તમે શેર પણ કરી શકો છો અને અહીંયાથી કોપી પણ કરી શકો છો. આ રીતે દરેક ભાગમાં તમે પ્રશ્ન અને નીચે જવાબ મેળવી શકો છો. હવે આપણે બેક કરીશું. હવે આપણે બીજા ઓપ્શન ઇંગ્લિશ પ્રશ્નો ઉપર ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો એડજેક્ટિવ છે, વર્બ છે, આર્ટિકલ છે,
પ્રિપોઝિશન છે, પ્રોનાઉન્સ છે. અહીંયા તમે વિવિધ પ્રશ્નો અને એના ઉત્તર જોઈ શકો છો. આ એપ્લિકેશનથી આપણું જનરલ નોલેજ અને ભાષા પ્રભુત્વમાં જરૂરથી વધારો થશે. હવે આપણે જોઈએ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરશો અને આ એપ્લિકેશનનું નામ શું છે. એક સ્ટેપ બેક કરીને આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું. પ્લે સ્ટોર આ રીતે ઓપન થશે. અહીં આપણે લખીશું અક્ષર ગુજરાતી વ્યાકરણ. બાજુમાં મેં ઇમેજ આપેલી જ છે, એ રીતે તમે લખી શકો છો. આ રીતે તમારે ઓપન થશે. તમારે ત્રીજા નંબરની જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની રહેશે. મેં પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી જ છે એટલા માટે ઓપન આવ્યું છે. તમારે ઇન્સ્ટોલ આવશે. આજના આ આધુનિક યુગમાં આ એપ્લિકેશન ખૂબ જ મહત્ત્વની છે. આપ જરૂરથી આપના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જો આપણને પસંદ આવી હોય તો લાઈક કરશો, નીચે કોમેન્ટ કરશો અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.